નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ની અંદર અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 10 અંદાજપત્ર એટલે કે બજેટ, એના આપણે બજેટનો અર્થ અને એના ઉદ્દેશ્ય વિશે અભ્યાસ કર્યો કે શું કામે સરકાર છે તે અંદાજપત્ર બહાર પાડે છે. આપણે જોયું કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા બજેટ બહાર પાડવામાં આવે છે, કારણ કે સરકારે પ્રજા માટે એના કલ્યાણ માટે જે કાર્ય કરવાના હોય એ કાર્યો માટે એને ખર્ચ કરવો પડે છે, અને ખર્ચ કરે છે તો સામે આવકની જરૂરિયાત ઊભી થાય છે, એટલે પ્રજા ઉપર કરવેરા નાખી અને આવક મેળવે છે. તો આવક અને ખર્ચના જે અંદાજો હોય એનું હિસાબી પત્રક એટલે અંદાજપત્ર. તો અંદાજપત્રના આપણે પ્રકારો વિશે આજે અભ્યાસ કરવાનો છે. એમાંથી એક પ્રકારનો આપણે અભ્યાસ કરવાનો છે સમતોલ અંદાજપત્ર. અંદાજપત્રના બે પ્રકાર છે, સમતોલ અંદાજપત્ર અને અસમતોલ અંદાજપત્ર. હવે જો સમતોલ અંદાજપત્ર કેવું, તો કે આવક અને ખર્ચ ના ખ્યાલો બંને કેવા હોય, સરખા હોય, જ્યારે અસમતોલમાં આવક વધુ હોય ને કા ખર્ચ વધુ હોય એટલે એને અસમતોલ અંદાજપત્ર કહેવાય. હકીકતમાં મોટા ભાગના અંદાજપત્ર છે એ સમતોલ જ રાખેલા હોય છે, કારણ કે જેટલો ખર્ચ કરે છે સામે એટલી આવક નિર્ધારિત કરેલી હોય છે, એટલે હિસાબી પત્રકમાં મોટે ભાગે સમતોલ અંદાજપત્ર હોય છે. તો આપણે આજે સમતોલ અંદાજપત્ર એટલે શું, તેના ફાયદા કયા છે, તેના ગેરફાયદા કયા છે એના વિશે અભ્યાસ કરીશું આજના વિડીયોમાં. જોઈએ સમતોલ અંદાજપત્ર કોને કહેવાય, તો આપણે સૌથી પહેલા એનો અર્થ જોઈએ કે આવક અને ખર્ચના વાસ્તવિક અંદાજો પ્રમાણે. એના અંદાજો તો કે આવક અને ખર્ચના વાસ્તવિક અંદાજો પ્રમાણે. સમતોલ અંદાજપત્ર એટલે એવું અંદાજપત્ર કે જ્યાં સરકારનો અંદાજિત ખર્ચ સાવ નક્કી જ ના હોય, ખર્ચ જે નિર્ધારિત કરેલો હોય એના કરતા વધી પણ જાય અને ક્યારે ઓછો પણ રહે, એટલે કેવો ખર્ચ કીધો છે, અંદાજિત ખર્ચ તેની અંદાજિત આવક જેટલો જ હોય, બને સરખા હોય. 5000 કરોડ રૂપિયા નો અબજનો ખર્ચ છે, સામે એટલો 5000 કરોડ અબજ આવક હોય, બંને સરખા હોય એને કહેવાય સમતોલ અંદાજપત્ર. અંદાજિત ખર્ચ અને અંદાજિત આવક બંનેના હિસાબો સરખા હોય એવું હિસાબી પત્રક એટલે સમતોલ અંદાજપત્ર. હવે આપણે જોઈએ સમતોલ અંદાજપત્રના ફાયદા, એનાથી અર્થતંત્ર ઉપર શું લાભ થાય છે. તો સૌથી પહેલા તો અર્થતંત્રમાં સ્થિરતા જળવાય, કારણ કે સરકાર ખર્ચ જેટલો કરે છે સામે એટલી જ આવક મેળવે છે, એટલે પ્રજા ઉપર કરવેરા ઉભા રહે છે અને સાથે સાથે પ્રજાલક્ષી કાર્યો પણ કરે છે, એટલે અર્થતંત્રમાં સ્થિરતા જળવાય છે. બીજું, બિનજરૂરી સરકાર ખર્ચ અને બિનજરૂરી વેરા છે ઘટાડી દે છે, કારણ કે સમતોલ કરવું છે એટલે વધારાનો ખર્ચ અને વધારાની આવક છે ઘટાડી દે છે. જરૂર પૂરતો જ ખર્ચ અને જરૂર પૂરતા જ વેરાઓ લાગશે, કારણ કે સમતોલ અંદાજપત્ર ટકાવવા માટે વધારાના ખર્ચ હશે નહીં. અને આવક તો અગાઉથી નિર્ધારિત જ છે કે પ્રજા ઉપર આટલા પ્રકારના કરવેરા નાખવા છે, એટલે ખર્ચ વધારશે તો પ્રજા ઉપર કરવેરા ઉધારી શકશે નહીં, કારણ કે પ્રજા એનો વિરોધ કરશે. એટલે આવક નક્કી છે તો સામે ખર્ચ સરકારે નિર્ધારિત જ રાખવું પડશે, જો ખર્ચ વધારશે તો અસમતોલ થઈ જશે. અને સમતોલ અંદાજપત્રને જાળવી રાખવા માટે સરકાર વધારે વેરા પણ નાખી દઈ શકે અને બિનજરૂરી ખર્ચ પણ નહીં કરે. ત્રીજો એનો ફાયદો છે, પ્રજા ઉપર બોજ વધતો નથી. સમતોલ અંદાજપત્રમાં વધારાના વેરા સરકાર નાખી શકતી નથી એટલે ખર્ચ વધારાનો કરતા નથી, ખર્ચ નહીં કરે એટલે ભવિષ્યની અંદર સરકાર છે પ્રજા ઉપર બોજો નાખશે નહીં, નહીંતર આ વખતે ખર્ચ કર્યો છે એનો બોજો આવતા વર્ષના અંદાજપત્રમાં નાખે એટલે સરકાર પ્રજા ઉપર બોજો નાખે, બોજો ઘટી જાય, કારણ કે અત્યારે સમતોલ છે, વધારાનો ખર્ચ કર્યો નથી એટલે પ્રજા ઉપર ભવિષ્યની અંદર એ ખર્ચનો બોજો, કરવેરાનો બોજો વધવાનો નથી. તો આ હતા અંદાજપત્રના ફાયદા, એટલે સમતોલ અંદાજપત્રના. ત્યાર પછી છે સમતોલ અંદાજપત્રના ગેરફાયદા. જો સરકાર આવક અને ખર્ચના અંદાજો એનું સરખું લેવલ જાળવવા માટે
અંદાજ પત્ર રાખે તો અર્થતંત્ર ઉપર એની ખરાબ અસર શું થાય? સૌથી પહેલું છે કે સરકાર છે અસંતુલન સોરી સંતુલન અંદાજ પત્રને ટકાવવા માટે ખર્ચ ઘટાડશે. તો શું થાય? ખર્ચ ઘટાડે એટલે સરકાર કઈ કાર્યક્રમ નહીં કરે તો પ્રજાલક્ષી કાર્ય થશે નહીં, પ્રજાનું કલ્યાણ થશે નહીં. કારણ કે ખર્ચ કરશે તો જ પ્રજા માટે કાર્ય થશે, સરકાર ખર્ચ જ નહીં કરે વધારાનું તો પ્રજાલક્ષી કાર્ય નહીં થાય એટલે પ્રજા કલ્યાણ પર અસર થાય. બીજું, જો સરકાર ખર્ચ ન ઘટાડે, સરકાર ખર્ચ એનું જ રાખે, ખર્ચ વધારશે તો આવક વધારવી પડશે ને સરકારને, એટલે સરકાર પર વેરા નાખશે. તો અંદાજપત્રને જાળવવા માટે વધારે વેરા નાખશે તો પ્રજા ઉપર બોજો બનશે, એટલે પ્રજાની જે કઈ આવક છે તે સરકાર પાસે જતી રહેશે, એટલે દેશની અંદર આર્થિક વિકાસ ધીમો થશે. કારણ કે લોકો બચત નહીં કરી શકે, બચત નહીં થાય તો સામે મૂડીરોકાણ નહીં થાય, મૂડીરોકાણ ન થાય તો દેશનો આર્થિક વિકાસ ઓછો થાય. એટલે જો સરકાર ખર્ચ નહીં ઘટાડે અને આવક વધારવા એટલે સમતોલ અંદાજપત્રને ટકાવવા માટે પ્રજા ઉપર વેરા વધારશે તો પ્રજામાં જે આર્થિક બોજ છે એ બોજ વધી જશે અને વિકાસ પર અસર થશે. તો આ બે એના ગેરફાયદા છે. હવે આપણે જોઈએ કે જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ અમુક એ સમતોલ અંદાજપત્રની તરફેણ કરી છે તો અમુક અર્થશાસ્ત્રીઓએ અસમતોલ અંદાજપત્રની તરફેણ કરી છે. તો સમતોલ એડમ સ્મિથ છે ઇંગ્લેન્ડના અર્થશાસ્ત્રી, આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા છે, અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેણે આ સમતોલ અંદાજપત્રની તરફેણ કરી છે. જ્યારે અમેરિકાના અર્થશાસ્ત્રી છે કેઇન્સ, જે 1929-30ની મહામંદીમાંથી વિશ્વને બહાર લાવવા માટે પોતાના આર્થિક વિચારો આપેલા હતા, એ કેઇન્સે અસમતોલ અંદાજપત્રની તરફેણ કરી છે. એટલે કેની ફેવરમાં એણે પોતાની વાત કહેલી છે. અસમતોલ એટલા માટે કે જો સરકાર ખર્ચ વધારશે જેને લીધે દેશની અંદર નવી નવી રોજગારીની તકો સર્જાશે, એટલે બેરોજગારી ઘટશે, ગરીબી ઘટશે, દેશનો વિકાસ વધશે, એટલા માટે કેઇન્સે અસમતોલ અંદાજપત્રની તરફેણ કરી છે, જ્યારે એડમ સ્મિથે સમતોલ અંદાજપત્રની તરફેણ કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમતોલ અંદાજપત્ર વિશે સંપૂર્ણ માહિતી મેળવી. આવતા વિડીયોની અંદર આપણે અસમતોલ અંદાજપત્રની અંદર ખાધવાળ, એના બે પ્રકાર છે, ખાધવાળું અંદાજપત્ર અને પુરાંતવાળું અંદાજપત્ર. તો આપણે ખાધવાળા અંદાજપત્ર વિશે આવતા વિડીયોની અંદર ભણશું એના ફાયદા અને ગેરફાયદા. આ સમતોલ અંદાજપત્રના ફાયદા, ગેરફાયદા અને એનો અર્થ છે વ્યવસ્થિત સમજી અને તમારે લખી લેવાનો છે. આભાર.